સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવે 8 ઉપર આવેલ શ્રી માર્કલદેશ્વર મહાદેવ દાદાની દર વર્ષની જેમ આ વર્ષે પણ મંદિરના વ્યવસ્થાપકો દ્વારા વાતે ગાતે સવારી કાઢવામાં આવી હતી, જેમાં શિવ ભક્તો દ્વારા શ્રી માર્કલદેશ્વર દાદાની પધરામણી ઘરે ઘરે કરાવી આરતી ઉતારી પ્રસાદ વેચી ધન્યતા અનુભવી હતી. પ્રાંતિજનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પવિત્ર શ્રાવણ વદ આઠમના પવિત્ર દિવસે શ્રી કૃષ્ણ જન્મ મહોત્સવના દિવસે શ્રી માર્કંડેશ્વર મહાદેવજીની શોભાયાત્રા નીકળી હતી અને પ્રાંતિજનગરની સોસાયટી વિસ્તારોમાં શિવભક્તોના ઘરે પધરામણી કરી હતી. શ્રી માર્કંડેશ્વર મહાદેવજીની પાલખી વર્ષમાં 2 વાર નીકળે છે. મહાશિવરાત્રિના દિવસે શિવજીની પાલખી યાત્રા પ્રાંતિજનગરમાં દરેક રહેણાંક વિસ્તારોમાં જઈને શિવભક્તોના ઘરે પધરામણી કરે છે, જ્યારે જન્માષ્ટમી પર્વના દિવસે આ પાલખી યાત્રા સોસાયટીઓમાં રહેતા સુખી અને સમૃદ્ધ શિવભક્તોના ઘરે પધરામણી કરવામાં આવે છે. બમ બમ ભોલે અને ઓમ નમઃ શિવાયના નારા સાથે શિવભક્તો પાલખી યાત્રામાં જોડાયા હતા. શ્રી માર્કંડેશ્વર મહાદેવ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી યોગેશભાઈ રાવલ તેમજ તેમની સમગ્ર ટીમ આ પાલખી યાત્રામાં સહભાગી બનીને ઉત્સવનો આનંદ માણ્યો હતો. પ્રાંતિજ હાઈવે નજીક તેમજ એપ્રોચ રોડ ઉપર આવેલ સોસાયટીમાં રહેતા ધર્મપ્રિય શિવભક્તોએ શિવજીની પધરામણી કરીને ધન્યતા અનુભવી હતી. રાવલ જેડેસ્ટી પ્રાંતિજ. આ જન્માષ્ટમી પર્વે શ્રી માર્કંડેશ્વર મહાદેવ મંદિરેથી માર્કંડેશ્વર મહાદેવની નગરયાત્રા પાલખીમાં છેલ્લા 11 વર્ષ ઉપરથી કાઢવામાં આવે છે. સોસાયટી જેમ જેમ ગામની બહાર બનવા માંડી તેમ તેમ લોકોની માગણીને માન આપીને આ જન્માષ્ટમીનો દિવસ એ ભગવાનની પાલખી સોસાયટીમાં ફરે અને દરેકને એનો દર્શનનો લાભ મળે, લોક ઉત્તાર્થ થાય એ માટે આ પાલખીનું આયોજન કરવામાં આવેલ છે. અને આ પાલખી ઘરે ઘરે સોસાયટીમાં પધરામણી લોકો કરાવે છે અને એનો ખૂબ જ એમ કે પોતે એક શ્રદ્ધાના આસ્થાથી પોતે એટલું બધું કૃતાર્થ થાય છે કે જેનો કોઈ પાર નથી અને લોકો એટલા આનંદ વિભોર બની જાય છે. અને આ પાલખી છેક માર્કંડેશ્વર મહાદેવથી નીકળીને હાઈવે રોડ ઉપરની તમામ સોસાયટીઓ થતાં અને છેક રેલવે સ્ટેશન જનતા સોસાયટી સુધી જાય છે અને ત્યાંથી પરત ફરે છે. અને ત્યારબાદ કાશી વિશ્વનાથ મંદિર તપનવાસના ભાઈઓને લાગણીને માગણીને માન આપીને દર વખતે 2 મિનિટ માટે ત્યાં ભગવાનને દર્શન કરવા લઈ જાય છે. અને આ રીતે આ પાલખી જન્માષ્ટમીના તહેવારે સારી એવી રીતે પાલખી નીકળે છે. તમામ જાતિ જ્ઞાતિના ભાઈઓ જોડાય છે અને આ જન્માષ્ટમી દિવસે માર્કંડેશ્વર મહાદેવ મેળો પણ ભરાય છે